नमस्कार, स्वागत છે આપનો ન્યૂઝ લાઈવ માં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈને આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજે પ્રચાર પડઘમસાત થશે ત્યારે અમદાવાદમાં આજે ભાજપનો મેઘા રોડ શો યોજાવાનો છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ રોડ શોની શરૂઆત થશે. સી આર પાટીલનો આજે 22 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. રોડ શોમાં 3000થી વધુ બાઇક સાથે કાર્યકરો જોડાવાના છે. મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારો પણ આ રોડ શોમાં જોડાશે. આજે પ્રચારનો અંતિમ દિવસ છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર પડઘમસાત થશે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આજે રોડ શો યોજાવાનો છે. બાઇક રેલી યોજાવાની છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ રેલી ફરશે. અને આજ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા સોનલ નડકટ જોડાયા છે. સોનલ, આજે સી આર પાટીલનો રોડ શો કેવો માહોલ છે, શું તૈયારીઓ છે? બિલકુલ સોનલ, ખાસ કરીને આ રોડ શો જે યોજાઈ રહ્યો છે, શરૂઆત થઈ ચૂકી છે. કયા કયા વિસ્તારોમાં ફરવાનો છે, ભાજપના કયા મોટા નેતાઓ, ખાસ કરી મંત્રીઓ, ધારાસભ્યો ઉપસ્થિત છે પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે? બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે રોડ શો ની શરૂઆત થઈ ચૂકી છે. 3000થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ બાઇક રેલીમાં જોડાયા છે. સી આર પાટીલની અધ્યક્ષતામાં આ રોડ શો ની શરૂઆત થઈ છે, જે અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરશે. લગભગ 22 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાઈ રહ્યો છે. મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારો પણ આ રેલીમાં જોડાયા છે. આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પ્રચાર પડઘમસાત થવાના છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21મી તારીખે મતદાન થવાનું છે અને તે પહેલા આજે આ અંતિમ ઘડીઓનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આ મેઘા રોડ શો અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. 22 કિલોમીટર લાંબો રોડ શો યોજાઈ રહ્યો છે. સી આર પાટીલની અધ્યક્ષતામાં મનપાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. તે પહેલા આ અંતિમ ઘડીઓનો મેઘા રોડ શો, બાઇક રેલી યોજાઈ છે. 3000થી વધુ કાર્યકરો તેમાં સામેલ થયા છે.
मंत्रीओ धारासभ्यो अने प्रदेश होद्देदारोनी पण तेमां उपस्थिति जोवा मळी रही छे। प्रदेश अध्यक्ष सी आर पाटिलनी अध्यक्षतामां रोड शो योजायो छे। छ महानगरपालिकानी चूंटणी माटे 21 तारीखे मतदान थवानुं छे ते पहेला आ अंतिम घडीओनो जोरशोरथी प्रचार प्रसार करवामां आवी रह्यो छे। આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ અમદાવાદમાં છે અને અમદાવાદમાં તેમની અધ્યક્ષતામાં આ રોડ શો યોજાઈ રહ્યો છે। મેઘા રોડ શો શરૂઆત થઈ ચૂકી છે। 22 કિલોમીટર લાંબો આ રોડ શો જે અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરશે। મતદારોને રીઝવવાના તમામ આખરી પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે। સાંજે પ્રચાર પડઘમ શાંત થવાના છે તે પહેલા આજે આ મેઘા રોડ શો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 21 તારીખે તે પહેલા અમદાવાદ વાસીઓને તમામ આકર્ષવાના રીઝવવાના પ્રયાસો રોડ શો યોજી મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે। સી આર પાટિલની અધ્યક્ષતામાં આ રોડ શો યોજાઈ રહ્યો છે। 22 કિલોમીટર લાંબો આ રોડ શો જ્યાં ભાજપના મંત્રીઓ ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારો પણ જોડાયા છે, સાથે જ 3000થી વધુ ભાજપના કાર્યકરો પણ બાઇક સાથે આ રેલીમાં જોડાયા છે। આજે અમદાવાદ મહાનગરપાલિકામાં ભવ્ય રોડ શો નું ભાજપ તરફથી આયોજન કરવામાં આવ્યું છે। જનસંપર્ક યાત્રાનું આયોજન થયું છે, ત્યારે આ જનસંપર્ક યાત્રા સંદર્ભે વાતચીત કરવા માટે શહેર પ્રભારી આઈકે જાડેજા આપણી સાથે જોડાય છે। સર, આજે જનસંપર્ક યાત્રાનું આયોજન છે, કયા પ્રકારનો તામઝામ? ચોક્કસપણે જનસંપર્ક યાત્રા એક આગવા પ્રકારની વ્યવસ્થા સાથે આજે કર્ણાવતી મહાનગરમાં હાથ ધરાઈ રહી છે। પ્રદેશ અધ્યક્ષ મનસુખ સી આર પાટિલજીએ આજે પ્રચારના અંતિમ ચરણોમાં આ પ્રકારનો જયારે સમય ફાળવ્યો છે ત્યારે કર્ણાવતી માનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું થનગનાટ અને ઉત્સાહ એક આગવા સ્વરૂપનું છે અને એ થનગનાટ અને ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત એ કર્ણાવતી માનગરમાં અપાવશે। આજે 17 વોર્ડમાં 7 વિધાનસભામાં આ યાત્રા પસાર થવાની છે, મતદારોનો સંપર્ક કરવાની છે અને માન્ય પ્રદેશ અધ્યક્ષનો કાર્યકર્તાઓ શુભેચ્છકો નાગરિક ભાઈ બહેનો અને વેપારીઓ ઠેર ઠેર સ્વાગત પણ કરવાના છે। આજના દિવસે કયા કયા આગેવાનો આમાં જોડાવાના છે? ખાસ કરીને શહેરના મંત્રીઓ પણ જોડાવાના છે, ધારાસભ્યો પણ જોડાવાના છે, શું પણ જોડાશે? પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટિલજીની સાથે અમારા બંને સ્થાનિક મંત્રીશ્રીઓ માન્ય પ્રદીપસિંહ જાડેજા, માન્ય કૌશિકભાઈ પટેલ અને સાથોસાથ બંને ત્રણેય સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને વિવિધ આગેવાનો યાત્રામાં જોડાશે અને યાત્રાની શરૂઆત કરાવશે। હવે જયારે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે કેટલી બેઠકો માટે ભાજપ આશ્વાસ? અમે તો પહેલાથી જ 175+ લક્ષ્યાંક આપ્યું છે, પરંતુ આ પ્રચારનો જે થનગનાટ અને ઉત્સાહ છે, કાર્યકર્તાઓનો જે જોમ અને જુસ્સો છે, એ સ્પષ્ટ ગણે છે કે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરની અંદર પ્રાપ્ત કરવું છે। તો આ હતા આઈકે જાડેજા, જેમનું કહેવું છે કે ભાજપ પહેલેથી જ 150+ ની વાત કરી રહ્યો છે અને મહાનગરપાલિકામાં 150+ જે ટાર્ગેટ છે તે પૂરા કરી રહ્યા છે। કેમેરામેન દીક્ષિત સાથે સુંદરનાથ પાટીલ, મંત્ર ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં આજે ભાજપનો મેઘા રોડ શો યોજાઈ રહ્યો છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની અધ્યક્ષતામાં આ રોડ શોની શરૂઆત થઈ છે। રોડ શોમાં 3000થી વધુ બાઇક સાથે કાર્યકરો પણ જોડાયા છે, સાથે જ આ રોડ શોમાં ધારાસભ્યો, મંત્રીઓ અને પ્રદેશ હોદ્દેદારોની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। આજે પ્રચારનો અંતિમ દિવસ છે, સાંજે પ્રચાર પડઘમ શાંત થશે તે પહેલા અમદાવાદમાં આ મેઘા રોડ શો લગભગ 22 કિલોમીટર લાંબો આ રોડ શો ભારતીય જનતા પાર્ટી યોજી રહી છે, જેમાં મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। આઈકે જાડેજા સાથે પણ મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ભાજપે આજે મેઘા રોડ શો યોજ્યો છે સી આર પાટિલની અધ્યક્ષતામાં, તેમની સાથે મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો પણ જોડાયા છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની અધ્યક્ષતામાં ભાજપ જનસંપર્ક યાત્રા ભાજપે અમદાવાદમાં જનસંપર્ક યાત્રાનું આયોજન કર્યું છે, ત્યારે આ સંદર્ભે વાતચીત કરવા માટે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ આપણી સાથે છે। જગદીશભાઈ, કયા પ્રકારની તૈયારી? મક્કમ છે ગુજરાત ભાજપ સાથે અડીખમ આ સંકલ્પને જયારે અમારા પ્રદેશ અધ્યક્ષ ચાલી રહ્યા છે ત્યારે કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા
અને ઘણા તે મહાનગરની જનતાને મળવા માટે આજે જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સરદારનગર થી અને ખાડિયા કામેશ્વર મહાદેવ સુધી આ યાત્રા લગભગ 22 થી 25 કિલોમીટર નું રૂટ યાત્રા કરશે અને તમામ જનતાનું અભિવાદન ઝીલશે। આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, જગદીશભાઈ ઉમેદવારોની પસંદગી થી માંડી અને પ્રચારની દરમિયાનની વાત કરીએ, ભાજપમાં આ વખતે પ્રથમ વખત એવું થયું કે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત ઊભી કરવી પડી, શું કહેશો? ડેમેજ કંટ્રોલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શિસ્તબદ્ધ કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ ડેમેજ કંટ્રોલની જરૂર હોય નથી અને ભારતીય જનતા પાર્ટીમાં સમગ્ર ગુજરાતમાં ક્યાંય નાનો મોટો કાર્યકર્તા દુઃખી થયો અથવા વિરોધ આવ્યો હોય એવું અમારા ધ્યાને નથી। જગદીશભાઈ, આજે જયારે રેલી યોજાવા જઈ રહી છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ક્યાંક અભાવ જોવામાં આવી રહ્યો છે, શું કહેશો? બધા જ કાર્યકર્તાએ મોઢા પર માસ્ક પહેર્યા છે, સેનેટાઇઝરની વ્યવસ્થા કરી છે, એ સિવાય અને બધું બધું મારા માસ્ક પણ રાખેલા છે। જે કાર્યકર્તા કદાચ માસ્ક ભૂલી ગયા હોય એને પણ અમે ચોક્કસથી માસ્ક આપવાના છીએ। છેલ્લો સવાલ, કેટલી બેઠકો માટે આશ્વાસ? અમે જે જે ટાર્ગેટ એચીવ કર્યું છે, 175 લક્ષનો જે લક્ષ્યાંક કર્યો છે, અમને વિશ્વાસ છે કે વધુમાં વધુ સીટો ભારતીય જનતા પાર્ટી હાંસિલ કરશે। તો આ હતા જગદીશ પંચાલજીનું કહેવું છે કે ભાજપ 175 પ્લસ ની બેઠકો હાંસલ કરશે અને સાથે સાથે ભાજપમાં ભલે ડેમેજ કંટ્રોલની કવાયત થઈ હોય પણ કોઈ કાર્યકર્તા અસંતુષ્ટ નથી। કેમેરામેન નિશિત સાથે સોનલ રેકોર્ડ, મતવન ન્યૂઝ, અમદાવાદ। જગદીશ પંચાલ સાથે પણ મંતવ્ય ન્યૂઝ જે વાતચીત કરી તેમણે પણ કહ્યું કે વધુમાં વધુ બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે। રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે, 22 કિલોમીટર લાંબો રોડ શો આ યોજાઈ રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાંથી આ રેલી પસાર થશે। અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે। સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે ભાજપ જનસંપર્ક યાત્રા અમદાવાદમાં કરવા જઈ રહ્યું છે, ત્યારે યુવા મોરચા અધ્યક્ષ ઋતુજ પટેલ આપણી સાથે છે। ઋતુજભાઈ, કયા પ્રકારની તૈયારીઓ? ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ આ રોડ શોમાં જ્યારે કર્ણાવતી મહાનગરના તમામ ઉમેદવારોને સમર્થન આપવા માટે આવી રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે। યુવા મોરચો પણ 3000 કરતા વધુ બાઇક સાથે અહીંયા હાજર છે। કુલ મળીને સીઆર પાટીલ સાહેબના રોડ શો દ્વારા એક ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે અને અમારો જે 175 બેઠક જીતવાનો સંકલ્પ છે એને અમે વધુ દ્રઢ કરી રહ્યા છીએ। ઋતુજભાઈ, વાત કરીએ 175 પ્લસ બેઠકોની, યુવા મોરચાની પણ એક સૌથી મોટી જવાબદારી હતી લોકોની વચ્ચે જઈ અને પ્રચાર પ્રસાર કરવાની, કેવો રહ્યો પ્રચાર પ્રસાર આજે છેલ્લો દિવસ? બહુ જ સારો પ્રચાર પ્રસાર રહ્યો છે। યુવા મોરચાએ ગઢ સંપર્ક કર્યા છે, બાઇક રેલી કરી છે, યુવા સંમેલન કર્યા છે। ગુજરાતનો યુવા એ હર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। છેલ્લો સવાલ, અત્યારે જે રેલીનું આયોજન થઈ રહ્યું છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે, શું કહેશો? એ બધાએ માસ્ક પહેર્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગના અંતરમાં કદાચ ક્યાંય પ્લસ માઇનસ હોય તો એ જાળવવા માટેનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ, સતત સૂચના આપી રહ્યા છીએ। તો આ હતા ઋત્વિજ પટેલ, જેમનું કહેવું છે કે 3000 કરતા વધુ બાઇકથી આજે જે યુવાનો છે તે આ રેલીમાં જોડાયા છે અને 175 પ્લસનો જે ટાર્ગેટ છે તે ભાજપ મેળવીને રહેશે। કેમેરામેન દીક્ષિત સાથે સુનિલ રાઠોડ, મતલબ ન્યૂઝ, અમદાવાદ। તો રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે, 22 કિલોમીટર લાંબો રોડ શો અમદાવાદના અનેક વિસ્તારોમાંથી પસાર થશે। 3000થી વધુ બાઇક સાથે કાર્યકરો જોડાયા છે, સમર્થકોમાં કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રોડ શોને લઈને। સીઆર પાટીલની અધ્યક્ષતામાં રોડ શોની શરૂઆત થઈ છે, ઠેર ઠેર સારો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે। ઋત્વિજ પટેલે પણ કહ્યું કે તેઓ બહુજંગી બહુમતીથી જીત હાંસલ કરશે।